પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વહુવા ગામે પ્રાથમિક શાળા ખાતે 194 વાહિની બીએસએફ સીમા સુરક્ષા બળ દ્વારા 25/3/2023 અને શનિવારના દિવસે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે બીએસએફ હેડક્વાર્ટર ગુજરાત ગાંધીનગરથી શ્રી રવિ ગાંધી આઈજી ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. અન્ય મહાનુભાવો ભૂપેન્દ્રસિંહ સેક્ટર હેડ ગાંધીનગર અને સિંધુજા પાંડા સીએમઓ એસજી વાહિની બીએસએફ 194 બટાલિયન અને અશોકકુમાર ઝા સેકન્ડ એન્ડ કમાન્ડર અધિકારી કાર્યવાહક કમાન્ડન્ટ ઓફિસર 194 વાહિની બીએસએફ શ્રી સી બી રામ સેકન્ડ ઇન કમાન્ડ અધિકારી 194 વાહિની બીએસએફ અને શ્રી મહેશ કન્યાલ ડેપ્યુટી કમાન્ડન્ટ 194 વાહિની બીએસએફ શ્રી અરુણકુમાર શર્મા ડેપ્યુટી કમાન્ડન્ટ સામાન્ય એફજીટી દાંતીવાડા અને પંગા સરવંતી એસએમઓ બીએસએફ 93 વાહિની અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, ગામના લોકો સાથે ચર્ચા વિચારણા સાથે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે મેડિકલ હોસ્પિટલ ધારપુરના વિવિધ વિભાગના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા. બીએસએફના અધિકારીઓ અને ડોક્ટરની સાથે સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાત પ્રદેશ મહામંત્રી જીવણભાઈ આહિર અને જિલ્લા ટીમ સીમા જન કલ્યાણ સમિતિની પાટણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વૈવા ગામના સરપંચ આહિર લાલાભાઈ અને આહિર બાબુભાઈ અને જાખોત્રા સરપંચ મઢુત્રા દાત્રાણા ધોકાવાડા ચારણકા સહિત ગામના આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ તમામ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર આવેલ બીએસએફ 194 બટાલિયનના અધિકારીઓનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ગામના સરપંચ અને અન્ય સરપંચો સીમાજન કલ્યાણ સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતીય ફોજમાં ફરજ બજાવતા બીએસએફ 194 બટાલિયનના જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના શિક્ષકો અને આચાર્ય તરફથી ખૂબ મોટો સહકાર મળ્યો હતો, જેમાં 1,00,000 રૂપિયાની દવા ફ્રીમાં આપવામાં આવી હતી અને તેની અંદર દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેમ્પની અંદર દર્દીઓએ લાભ લીધો હતો. આવો આ અંગે વધારે સાંભળીએ શ્રી રવિ ગાંધીના શબ્દોમાં. રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાતલપુર, પાટણ. જૈસા કે આપ સબ લોગ જાનતે હૈ, સીમા સુરક્ષા બળ કા જો મેઇન ઓબ્જેક્ટિવ હૈ, મેન્ડેટ હૈ, વો સીમા કી સુરક્ષા કરના હૈ. सीमा की सुरक्षा एक अपने आप में इंडिपेंडेंट चीज़ नहीं है. जब हम व्यापक तौर पर सीमा की सुरक्षा के बारे में बात करते हैं या सीमा प्रबंधन के बारे में बात करते हैं, तो उसमें जो सीमावर्ती जनसंख्या है उसका सहयोग भी बहुत ही महत्वपूर्ण होता है. बिना उनके सहयोग के कुशल सीमा प्रबंधन नहीं हो सकता है. तो सहयोग को हमको लेने के लिए कई इंस्टीट्यूशनल सिस्टम्स होते हैं, तो उसमें जो सिविक एक्शन कार्यक्रम है सीमा सुरक्षा बल उनको समय समय पर करता है, या जिस तरीके से गांव जो सीमावर्ती गांव हैं और सीमा सुरक्षा बल के कार्मिक आपस में मिलजुल कर किस ढंग से सीमा की सुरक्षा कर सकते हैं, वो हमारा एक इसमें महत्वपूर्ण ऑब्जेक्टिव होता है. तो गांव को एंगेज करने के लिए हमको ज़रूरी है, चूँकि सीमावर्ती गाँव होते हैं उसमें इतना डेवलपमेंट नहीं हो पाता है जितना कि मेन जगह पर होता है. तो सीमा सुरक्षा बल का ही अपना एक दायित्व तो समझती है कि इन गाँव का समुचित विकास हो, यहाँ के जो जनसंख्या है उन लोगों के लिए, चाहे वो शिक्षा से रिलेटेड चीज़ हो या चिकित्सा से रिलेटेड हो या अन्य चीज़ें हों, उसमें जो बन सकता है, जितना सहयोग बन सकता है उसको करने की कोशिश करती है. और जो उनकी समस्याएँ होती हैं वो स्टेट गवर्नमेंट को पहुँचाई जाती हैं ताकि उसमें भी कार्य हो और इनको सोल्यूशन मिले. तो यही सब एक ऑब्जेक्टिव है. गाँव का बहुत ही अच्छा रिस्पॉन्स होता है. आज भी आप देख रहे हैं यहाँ पर इतना जनमानस आया हुआ है, हमारी मेडिकल की टीम है और गांव का सहयोग देखिए. आज सीमा सुरक्षा बल के डॉक्टर हैं और सिविल के डॉक्टर भी यहां पर मौजूद हैं. तो ये मिलजुल के एक कार्यक्रम है. सीमा सुरक्षा बल के साथ जो हमारे सिविल स्टेट गवर्नमेंट है या कोई और डॉक्टर से, सभी लोग मिलकर यहाँ पर एक मेडिकल का कार्यक्रम कर रहे हैं. तो गाँव का सहयोग तो भरपूर रहता है हर समय. धन्यवाद सर.